once more once more One. more One તો નમસ્કાર મિત્રો વિડીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર ખાલી ફોટો બદલીને તમે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકશો તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પહેલાં બેલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રિસેટ આપેલી છે તે તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપ ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે ઓપન કરી લઈશું ઓપન કર્યા બાદ અહીંયા તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા આપણે ફૂલ પ્રોજેક્ટ આપેલું છે અને ઇમેજ પણ આપેલું જ છે તો સિમ્પલી તમારે જો ઇમેજ ચેન્જ કરવું હોય તો અહીંયા જે ઇમેજ આપેલું છે તેના પર ક્લિક કરી અને અહીંયા જે કલર એન્ડ ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરી અને અહીંયા જે ચોરસ બોક્સ બતાવશે તેના પર ક્લિક કરશો તો અહીંયા ફાઇલ મેનેજર ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે પણ ઇમેજ ચેન્જ કરી અને એડ કરવું હોય તેના પર ક્લિક કરી અને અહીંયા ઉપર જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ ચેન્જ થઈ જશે ઠીક છે મિત્રો ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે ટેક્સ પીએનજી પણ અહીંયા આપેલી જ છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ગ્રુપ આપેલું છે તેની ઉપર આ ટેક્સ પીએનજી છે તેના પર ક્લિક કરી અને અહીંયા જે ઓપ્શન ઓફ આપેલો છે તે તમારે ઓન કરી દેવાનું રહેશે આ રીતે તો અહીંયા જોઈ શકો છો આપણી ટેક્સ પીએનજી પણ આવી ગઈ છે ત્યારબાદ હવે લિરિક્સ એડ કરીશું તો લિરિક્સ માટેનું અહીંયા એક ગ્રુપ આપેલું છે જોઈ શકો છો તો ગ્રુપ ઉપર ક્લિક કરી અહીંયા જે ઓપ્શન ઓફ આપેલો છે તેને તમારે ઓન કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે જે લિરિક્સ છે તે ઇફેક્ટ સાથે આવી જશે જોઈ શકો છો અહીંયા લિરિક્સ પણ આવી ગયા છે તો અહીંયા હું પ્લે કરીને બતાવી દઉં છું જોઈ શકો છો અહીંયા મિત્રો આપણા જે લિરિક્સ છે તે ઇફેક્ટ સાથે આવી ગયા છે અને અહીંયા આપણું ફાઇનલી વોટ્સઅપ સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મિત્રો તમારે કંઈ કરવાનું નથી સિમ્પલી તમારે ફોટો એડ કરવાનો રહેશે બીજો અને આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકશો તો મિત્રો હવે આ સ્ટેટસને આપણે એક્સપોર્ટ કરીશું તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા કોર્નરમાં જે તિરવાડ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે એક હજાર એસી આપેલું છે ત્યાં ક્લિક કરી અને તમારે સાતસો વીસ એચડી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેઇટ કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત